બાવીસ તારીખે અમે બપોરે સમૂહ આરતી કરીશું વેપારી મિત્રો અને સાંજના ટાઈમે આપણે એક મહાઆરતીનું આયોજન છે પહેલાં આપણે એમાં રામધૂન થશે અને હનુમાન ચાલીસા થશે એના પછી સ સહિયારા બધા મહાઆરતી કરીશું અને પછી પ્રસાદ વિતરણ રાખેલું છે બધા જ ગોપાલના બધા જ વેપારીઓનો ખૂબ સારો અને સદ સહકાર છે અને આજુબાજુના પણ બધા જોડાઈ રહ્યા છે અમારી સાથે અમને ખૂબ ખુશી છે આ પ્રસંગની અમે વધામણા આપીએ છે બધાને અમારા તરફથી સૌ તરફથી અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ ભક્તિના રંગમાં રંગાયો દરેક સ્થળે અલગ અલગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે મહેસાણાના વડનગર તાલુકાના સુંઢિયા ગામે રામજી મંદિરમાં પણ ઉજવણી કરાઈ જ્યાં ભગવાન શ્રી રામની રંગોળી બનાવાઈ ગ્રામજનોએ ત્રીસ ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળું ભગવાન શ્રી રામની રંગોળીનું ચિત્ર તૈયાર કર્યું જ્યારે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું ગામના કલાકાર અરુણ અને તેની બે દીકરીઓ ત્રણ રંગોળી ચિત્ર તૈયાર કર્યું જેમાં કિલો જેટલા જુદા જુદા રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો જે ભગવાન રામનું ચિત્ર અતિ આકર્ષક છે વડનગર તાલુકાના સુંડિયા ગામે રામજી મંદિરના ચોકમાં આખા ગુજરાતમાં ક્યાંય ન થયું હોય એવી એક ભવ્ય રંગોળીનું આયોજન થયું છે આ રંગોળીનું જે રોડ ઉપર દોરવામાં આવી છે એ ત્રીસ ફૂટની હાઈટ છે ભગવાન શ્રી રામની અને સાડા દસ ફૂટની પહોળાઈમાં આ રંગોળીનું ચિત્ર દોરાયું છે આ રંગોળી બનાવવામાં એકસો દસ કિલો જુદા જુદા રંગોનો રંગો વપરાયા છે